पत्थर अने राजनीति जी हाँ बात थई रही छे बनासकांठानी के ज्यां राहुल गांधी पहुंच्या हता अने पत्थर मारो थयो हतो तेमना पर हुमलो करवामां आव्यो हतो अने त्यार बाद पॉलिटिक्स पण शुरू थई गयुं छे। नमस्कार, हूं छु आपनी साथे संध्या। बिग डिबेटमां आपनुं स्वागत छे अने आजे आ मुद्दे ज वातचीत करीशुं, पूर, पत्थर अने पॉलिटिक्स। बनासकांठामां आवेला पूर बाद पॉलिटिक्सनुं पण पूर आवी गयुं छे। राहतना नामे राजनीति थई रह्यानो अनुभव थई रह्यो छे। राहुल गांधीनी आजनी मुलाकाते पीड़ितोनी पीड़ा ओछी करवा करता पॉलिटिक्सथी भरपूर लागी। पहला तो राहुलनी सभामां मोदी मोदीना सूत्रोच्चार थया अने पछी काळा वावटा पण फरकावाया अने छेल्ले थयो पत्थरमारो। जो कि आ पत्थरमारा बाद प्रहारोना मारा पण थया। कांग्रेसे पत्थरमारने भाजपनुं कावतरू गणाव्यू तो भाजपे राहुल सामे ज सवाल उठाव्या। जो बे बे बुलेट प्रूफ कार राहुल गांधीने फाळवाई होय तेम छतां राहुल गांधीए आ बुलेट प्रूफ कार छोड़ी अने सादी कारमां शा माटे तेओ सवार थया, तो आ गाड़ीनो निर्णय कोणे लीधो, शा माटे लेवामां आव्यो? तो पूर बाद मुख्यमंत्रीथी लई अने भाजपना नेताओ, कांग्रेसना वरिष्ठ नेताओ अने अहमद पटेल बाद राहुल गांधी पण दिल्हीथी पूर पीड़ितोने दिलासो आपवा माटे आव्या। पण शुं राहतना नामे क्यांक राजनीति तो नथी थई रही ने? आ सवाल जरूर उभो थई रह्यो छे। सरकार नहीं है, ना दिल्ली में सरकार है, ना गुजरात में, मगर हमारे कार्यकर्ता आपके साथ खड़े हैं। मैं आपके साथ यहां खड़ा हूं और दो तीन काले झंडों से हम पीछे हटने वाले नहीं है। अभी मेरा था, चार लोग आए, काले झंडे दिखाए, फिर उसके बाद में पत्थर मारा, गाड़ी में पत्थर मारा, फिर हम यहां आए और चार लोग आए, काले झंडे दिखाए, तो मैंने सोचा देखता हूं उनमें कितना दम है। कोई पण नागरिक, कोई पण नेता ए कोई पण विस्तारनी मुलाकाते जाय, कोईने रजूआत करवी होय तो स्वाभाविक छे करे, कोई विरोध करवो होय तो विवेकनी रीते करी शके। गुजरात सरकार तरफथी श्री राहुल गांधीजीने सरकारनी बुलेट प्रूफ कार आपणे ઓફર કરેલી, પણ એમની સેવા એને લીધી નથી, એ પ્રાઇવેટ કારમાં ગયા છે અને બીજી બાબતો આવશે એટલે જે જરૂરિયાત જણાશે એ પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવશે। પોલીસ તરફથી અને જે ભારતીય ટીમો આવી છે એ તરફથી બુલેટ પ્રૂફ કાર આપી હતી અને એમાં જે શ્રી રાહુલ ગાંધી બેસી પણ ગયા હતા, પણ તાત્કાલિક આમાંથી ઉતરી પણ ગયા અને બીજા જે પાર્ટી તરફથી જે કાર આપી હતી એમાં બેસી ગયા। પછી અહીંયા લાલચોકમાં જે સભા પૂરી થઈ અને આ સભા પૂરી થયા પછી કોન્વોય જ્યારે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા અસમ ગાડી ઉપર પથ્થર માર્યા, જેનાથી જે પાછળના જે કાચ છે એ ફૂટી ગયા હતા અને આ બાબતે કોઈને અત્યારે સુધી કોઈ ઈજા નથી થઈ અને આ બાબતે અત્યારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે। પૂર, પથ્થર અને પોલિટિક્સ, હવે રાજનીતિનું પણ અહીંયા પૂર આવી ગયું છે અને આમાં પૂર પીડિતો છે તે ક્યાંક ભૂલાઈને રહી ગયા છે। આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા, આપણી સાથે જયરાજસિંહ પરમાર જોડાયા છે। જયરાજભાઈ, આપનું સ્વાગત છે। સાથે જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપનભાઈ પાઠક પણ જોડાયા છે। જપનભાઈ, આપનું પણ સ્વાગત છે। જયરાજભાઈ, બુલેટ પ્રૂફ કાર હતી, સાદી કારમાં શા માટે સવાર થવું પડે? પેલા તો જે ઘટનાની વાત કરીએ, બુલેટ પ્રૂફ કાર કે સાદી કારની વાત તો પછી આવશે, પણ મને જે આ લોકોએ કર્યું છે એ લોકો ઉપર દયા આવે છે, એમની કાયરતા ઉપર દયા આવે છે। એટલા માટે કે આ કાયરતાપૂર્ણ કૃત્ય છે, રાજનીતિમાં કાળા ઝંડા દર્શાવવા કે વિરોધ કરવો એવું મોટી ઘટના ના હોય શકે, જીવન લોકશાહી માટે સારું નિશાની છે। લોકશાહી માટે સારી જ નિશાની છે, હું પોતે જ કહું છું, ડોનાલ્ડ ટ્રમ્પની સોગંદ નીતિ થતી હતી ત્યારે પણ કાળા ઝંડા દેખાયેલા જ છે, આમાં કઈ બહુ મોટી ઘટના નથી। ચીનના વડાપ્રધાન ક્યાંક મુલાકાતે આવે તો નેપાળ વાળા બી અહીંયા ભારતમાં પણ ઝંડા બતાવે છે, એનો સવાલ નથી। પણ આજે જે ઘટના બની એ ઘટના બિલકુલ સરકાર પ્રેરિત પોલીસના રક્ષણમાં હોય એવું લાગતું હતું। તમે જુઓ, એ જયારે રાહુલ ગાંધી જયારે બોલવા દે, કોંગ્રેસે તપાસ કરી લીધી, આપણે ખ્યાલ આવી ગયો? હા, બિલકુલ બિલકુલ, એટલા માટે
કે અહીંયા આખો દિવસ આજે ટીવી સ્ક્રીન પર બધા જોયું છે. રાહુલ ગાંધી પોતે અહીંયા આપના સ્ક્રીન પર પણ અને બીજા બધા મીડિયાના સ્ક્રીન પર એ વાગી છે કે રાહુલ જે કહ્યું ભાઈ ઇનકો આને દો, ઇનકી બાત હૈ તો વો બતાએંગે, મુજે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. અને ભાઈ પહેલા તો કાળા ઝંડા દેખાડવા વાળા આ પથ્થરો મારવા વાળા મૂર્ખા લોકો છે, એમને એ ખબર હોવી જોઈએ કે એની દાદીમા ઉપર પથ્થરો નહીં લે, ગોળીઓ મારી હતી, ગોળીઓ એના બાપ ઉપર જીવતા બોમ્બ નાખ્યા હતા એના બાપ ઉપર, એ તો એ માણસ અને આ પરિવાર ગભરાયો નથી લ્યા. તમારા પથ્થરોથી ડરવા વાળા લોકો નથી, અને આ આરએસએસ ની માનસિકતા વાળા લોકો છે. કોંગ્રેસ એનાથી બી ડરવાની નથી. કોંગ્રેસે મહાત્મા ગાંધી ની હત્યા જોઈ છે ભાઈ. આ એક લોકો છે જેમને મહાત્મા ગાંધી ની હત્યા કરી હતી. આ એક લોકો છે જેમને ઇન્દિરા ગાંધી ને હત્યા વખતે ફટાકડા ને મીઠાઈઓ વેચી હતી. આવા એક લોકો છે જે રાજીવ ગાંધી ની હત્યા. એટલે કોંગ્રેસ કે રાહુલ ગાંધી ના ડરે, રાહુલ ગાંધી ના નશે નશમાં કોનું લોહી વહે છે એ તો જોવું જોવા. આવી બિલકુલ કાયરતા પૂર્ણ જે હકીકત છે એના કરતા તો તમારે રજૂઆત કરવી હોય તો રજૂઆત કરી શકાય. કોંગ્રેસ એવું નથી લાગતું કે રાહુલ ગાંધી બહુ જ મોડું કરી દીધું આવવામાં. પેલા તો સારો પ્રશ્ન પૂછ્યો હવે. રાહુલ ગાંધીએ પેલા તો 3-4 દિવસ, રાહુલ ગાંધી નહીં પેલા તો મુખ્યમંત્રી 5 દિવસ પછી ગયા છે. એટલે પેલા આપણે 5 દિવસ રોકાયા પછી વાત આવે. તમારા પ્રશ્નનો હું બિલકુલ જવાબ આપું છું. એ પ્રશ્ન હવે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ પૂછજો કે 5 દિવસ મોડા કેમ ગયા. એના કરતા આગળ વાત કરું. રાહુલ ગાંધીની તો સીધી જવાબદારી થતી જ નથી. સીધી જવાબદારી વિજયભાઈ રૂપાણીની થાય, ત્યાંના મંત્રી થાય, ત્યાંના સાંસદ નરેન્દ્રભાઈ મોદી જયારે વિમાનની અંદર હવાઈ ટુરિઝમમાં આવ્યા હતા ને ત્યારે પણ ત્યાંના સાંસદને લઈને નહોતા આવ્યા. ભારતીય જનતા પાર્ટીના લોકો પેલા 4 આગાડીઓ પોતાની તરફ આવે છે એ જોવે. એ ધારાસભ્યની જે હમણાં નીતિનભાઈ બોલતા હતા કે એમના ધારાસભ્યો, એટલે ધારાસભ્યો નહીં, તમારા સંસદ સભ્યો, તમારા વડાપ્રધાન છે કેન્દ્રમાં, વડાપ્રધાન છે એમની સાથે કેન્દ્રમાં જે મંત્રી છે એ મંત્રી પાસે બનાસકાંઠાના જ સાંસદ છે, તો એમને લીધા વગર કેમ આવ્યા હતા ભાઈ. જપનભાઈ ને સવાલ છે મારો કે આમાં પૂર પીડિતો ભૂલાઈ ગયા છે, રાજનીતિ કઈક અલગ દિશા તરફ જઈ રહી છે જપનભાઈ. એટલે આ આખી ઘટનામાં ભાજપ અને કોંગ્રેસે બંને એટલી વાત યાદ રાખવાની છે કે હવે એ પાટે ના ચડી જાય વાત. કારણ કે મેં જોયું કે ઘટના પછી ધાનેરામાં ગોવાભાઈ રબારીનો છોકરો ને બધા પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા અને પછી એમાં લાઠીચાર્જ થયો. તો આ બધી અત્યારે પોલીસ બી સ્ટ્રેસ્ડ હોય ઓલરેડી, એ લોકો પૂરની પરિસ્થિતિમાં દિવસ રાત કામ કર્યું છે એ લોકોએ, અત્યારે આખું સરકારી તંત્ર બનાસકાંઠા જિલ્લામાં એમાં લાગેલું હોય. એટલે આ ઘટનાના જે કઈ વિરોધ પ્રદર્શન કરવા હોય ગાંધીનગરમાં કરો, અમદાવાદમાં કરો, દિલ્હીમાં કરો, બનાસકાંઠાને હમણાં શાંત રાખો, એનું કોઈ રિએક્શન કોંગ્રેસે સમજીને ના ત્યાં આપવું જોઈએ. અને મને લાગે છે કોંગ્રેસના નેતાઓ એટલા સમજદાર છે, અહમદભાઈ પટેલ વગેરે, કે ત્યાં એનું રિએક્શન આ રીતે નહીં આવવા દે. આજે જે એકલ દોકલ કિસ્સો થયો ગોવાભાઈ રબારીના છોકરાએ ધરણા કર્યા એનો, એટ ધ સેમ ટાઈમ કોંગ્રેસને એવી કમ્પ્લેન કરવાનો મોકો ના મળે. એટલા માટે ભારતીય જનતા પક્ષમાં જે પણ માનો કે ભાજપનો કોઈ કાર્યકર હોય યંગ, બધા કાર્યકારી પક્ષના કંટ્રોલમાં નથી હોતા, એને ઉશ્કેરાટમાં પથ્થર માર્યો હોય તો એ તો છૂટી જશે. પેલા હોમ મિનિસ્ટર પર જૂતું માર્યું એ પણ છૂટી ગયા જામીન પર. એટલે આમાં કઈ મોટું એવું છે નહીં. માનો કે ભાજપનો કાર્યકરો ઉશ્કેરાઈ ગયો હોય કે ભાઈ અમારા 6 ધારાસભ્યો નથી, રાહુલ ગાંધી આયા છે, તો ઉશ્કેરાટમાં પથ્થર માર્યો એ પણ ગુનો જ છે બિલકુલ. અને વખોડવા લાયક એકી અવાજે તમામ પક્ષો એને વખોડ્યું છે, કારણ કે રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન ના હોય શકે. રાજકારણ અને હું તો હિંસાથી પણ એક લેવલ નીચે જવું તો અશિસ્તને પણ સ્થાન ના હોય શકે. જે પાટીદારો થાળી ખખડાવતા હતા, ખુરશીઓ ઉછાળતા હતા, હોમ મિનિસ્ટરને જૂતું માર્યું, એ અશિસ્તને પણ સ્થાન ના હોય ને હિંસાને પણ સ્થાન ના હોય. આમાં સવાલ એ જ ઉભો થાય છે કે ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, લોકો શું સંદેશ લઈ રહ્યા છે આ બધી ઘટનાઓ પરથી. આપણી સાથે બીજેપી નેતા મહેશ કસવાલા પણ જોડાયા છે. મહેશભાઈ આપનું સ્વાગત છે. આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ કહી રહી છે કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા કામ કર્યું છે અને હુમલા બીજેપી તરફથી થઈ રહ્યા છે. મને એમ લાગે છે કે કોઈ પણ તપાસ થયા પહેલા પાક્ષિક રીતે જોઈને વિપક્ષની ઉપર સીધે સીધો આપણો જે અંદેશો હોય એ પ્રમાણે આક્ષેપ કરવો બિલકુલ બિનજરૂરી છે. મુખ્યમંત્રીશ્રીથી લઈને બધાએ પણ વિરોધ પ્રદર્શન કરવાની ગુજરાતની અંદર આવા પ્રકારની કોઈ પ્રણાલી નથી એવું બધાએ કહ્યું છે. ને આ ઘટના જે એક પથ્થર માર્યો હોય કે છબકલો કર્યો એ નિંદનીય છે. પણ મને એમ લાગે છે બેન કે આ બધું જ ભૂલ્યા. હમણાં જપનભાઈ જે વાત કરતા હતા એ ઘટના ઘટી છે, વાત સાચી છે, પણ આમાં ક્યાંક બનાસકાંઠાના લોકો ભૂલાયા છે. કોંગ્રેસ મને એમ લાગે છે કે જ્યારે રાજ્યની સરકારે એના પ્રોટોકોલ મુજબ એમને 2 ગાડીની વ્યવસ્થા કરી આપી છે, બુલેટ પ્રૂફ ગાડીની વ્યવસ્થા કરી આપી છે, ઝેડ પ્લસ સિક્યુરિટી છે, શાના માટે પ્રાઇવેટ કારમાં જવું પડે?
આટલી બધી પોલીસ તમારી સાથે છે, શાના માટે આ કરવું પડે? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે પોતે આ કાવતરું રચી અને મીડિયામાં છવાયેલ રહેવા માટેનું આ બિલકુલ કૃત્ય કોંગ્રેસે કર્યું છે ને. આ હિંમત કર્યું છે મીડિયામાં છવાવા માટે. જયરાજભાઈ, મીડિયામાં છવાવા નહીં છવાવાની ઘટના રાહુલ ગાંધી થી વિશેષ અગત્યની વ્યક્તિ કોંગ્રેસ માટે કોઈ હોય ના શકે. આ ભાજપ વાળા ને મહેશભાઈ એટલા માટે કે એમની આ સંસ્કૃતિ છે, એમને આત્મારામ કાકાનું ધોત્યું બી એમને જ ખેંચેલું છે, સંજય જોશી ની સીડી પણ એમને જ બહાર પાડી છે, દત્તાજી ને જીવતા એમને જ સળગાવવાના હતા. એટલે પોતાના વ્યક્તિઓનો પણ શંકરસિંહજી ઉપર પણ હુમલો એમને જ કરવો હતો. એટલે એમને આવી સંસ્કૃતિ આ સંસ્કારો એમને કોઠે પડેલા છે. ભારતીય જનતા પાર્ટીને આવા પ્રદર્શનો એમના કોઠે પડ્યા છે. અને બીજી વાત કહું, વિરોધ પક્ષે કાળા ઝંડા દેખાડવાના હોય, એક વાત સમજો, મને પહેલી વાર દુનિયાની અંદર જપનભાઈ આ ઘટના પહેલી વાર બરાબર સત્તાધારી પક્ષ ઝંડા દેખાડે, મને તો નવે લાગે છે. આ જે સામાન્ય રીતે આખા દુનિયાની અંદર એવી પદ્ધતિ છે કે વિરોધ પક્ષ, સ્વાભાવિક છે, વિરોધ પક્ષની વાત સાંભળતી ના હોય તો વિરોધ પક્ષ જયારે આવો કોઈ વ્યક્તિ આવતો હોય તો એનો પોતાનો વિરોધ રજૂ કરે, બરાબર. પણ આ તો સત્તાધારી પક્ષ, સવારી તો રાહુલ ગાંધી ની નીકળી ગઈ હશે. હવે આમાં આવા ક્યાંથી બીજી, મને નવે એ વાત લાગે છે. ભારતીય જનતા પાર્ટી એના કરતા આગળ વાત કરું, આ ભાજપની સંસ્કૃતિ છે. જો રાહુલ ગાંધી જયારે પૂછ્યું, રાહુલ ગાંધી એવું કહ્યું કે ઠીક છે તંત્ર છે ક્યાંક કમજોરી રહે, પણ અત્યારે એ સમય નથી રાજનીતિ કરવાનો. પહેલો રાહુલ ગાંધી નિવેદન તમે વગાડો ત્યાંથી, રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે અત્યારે સમય નથી, હું કોઈની ટીકા પણ કરવાનો નથી. અને બીજી બાજુ વિજયભાઈ રૂપાણી અંબાજી માતાના મંદિરમાં બેઠા છે, અહીંયા ચાલના કર્યા છે, ખભે ખેસ છે, બાજુમાં એમના પત્ની છે, અને એ બોલે છે કે સોનિયાજીને પુત્ર મોહ મેં ઓર અહમદભાઈ ને ખુરશી કી મોહ મેં રાજનીતિ, એમ કરી એને રાજનીતિ કરી. એટલે ભાઈ અંબાજી માતાને પ્રાર્થના કરો, ગુજરાતી જનતા માટે સારા માટે પ્રાર્થના કરો. તમે તમારી ખટાશ અને ઝેર છે અંદર ભરેલું એ આખશો નહીં. ગુજરાતની જનતા તો બહુ સાણી છે, તમને ઓળખે છે, તમે કઈ કક્ષાના છો એ જાણે છે. એક બાજુ રાહુલ ગાંધી વિપક્ષ સરકારની ટીકા કરવાની ના પાડે છે, વિચાર કરો. અને બીજી બાજુ આ જ વ્યક્તિઓ પાછા સોનિયાજી જે અત્યારે પિક્ચરમાં જ નથી, સોનિયાજી અત્યારે હાજર નથી, એ વ્યક્તિ પોતે હાજર નથી, એની ટીકા કરે છે. અહમદભાઈ પોતે એમ છે કે એની ટીકા કરે છે. એટલે આ બીજું કહું, રૂપાણી સાહેબ અને વાઘાણી તો ના બોલે તો સારું, એ જયારે બોલે ને તારે વટાણા વેરી નાખે છે ભાઈ. એટલે એમને સંતાળો ક્યાંક અને એમનું સંતાળવા પ્રમુખ કે આ બે જણા તો ભાજપ પોતે સંતાળે છે. ઠીક છે, આજે આજે એમની વાત કરી તમે બેન કોને કહો છો, મને પૂછો છો કે એમને પૂછો છો? સીએમ અને પ્રમુખ નહીં બોલે તો પછી કોણ બોલશે? જી મહેશભાઈ, એ વિચાર કોણ અમારા માંથી બોલશે? જયરાજસિંહ નો વહીવટ કરવાની જરૂર નથી. તમારા પ્રવક્તા બોલે છે એના કરતા તો ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા દરેક નામાં વિવેક હોય છે. તમારી જેમ વિવેકહીન ભાષા નથી કરતા જયરાજસિંહ, મારે ખેદ સાથે વ્યક્ત કરવું પડે. તમે વ્યક્તિગત આક્ષેપમાંથી બચો, હું તમે ડિબેટ કરવા આવ્યા છે, હું તમે ડિબેટ કરવા આવ્યા છે, વ્યક્તિગત આક્ષેપ થી સવાલ બીજો. હવે મને બોલવા દો, તમે હમણાં મને શીખવાડતા હતા, બોલવા દો મને અને તૈયારી રાખો સાંભળવા. સંધ્યાબેન, સવાલ એ છે કે તમે 23 તારીખે બનાસકાંઠાની અંદર પૂર આવ્યું, તમે 12 દિવસે આજે ગુજરાતની અંદર આવ્યા, તમારો એક પણ ધારાસભ્ય નથી આવ્યો. ઉનાની ઘટનાની અંદર તમે 3જે દિવસે આવ્યા હતા, એક બાજુ મતનું રાજકારણ, એક બાજુ મોત અહીંયા છે. તમને મતનું રાજકારણ ગમતું હતું, તમે 4થે દિવસે ધાડે ધાડા કોંગ્રેસના ત્યાં ઉતરી ગયા હતા. અહીંયા બનાસકાંઠાના લોકો કુદરતી આપત્તિની અંદર સહન કરે છે. તમારા લોકલ ચૂંટાયેલા ધારાસભ્યોને તમે ત્યાં જલસા કરાવો છો, ત્યાં જન્મદિવસની પાર્ટીઓ કરો છો, અને તમારા બિકાઉ ધારાસભ્ય સાહેબ, તમારા બિકાઉ ધારાસભ્ય કહેવામાં મને વાંધો નથી. તમે કેમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી ખરીદે છે, આના પછી શું સવાલ આવે મને ખબર છે. તમારા બિકાઉ ધારાસભ્યો છે અને એટલા માટે તમને એના પર ભરોસો નથી. 20-20 ધારાસભ્યોના તમે મોબાઈલ રાખ્યા છે, એમને કેદ કરીને રાખ્યા છે. બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ ડોમિનેટેડ છું એમ કહેવામાં મને વાંધો નથી. જનતાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, 12 દિવસ સુધી જનતાની આંખો ની આંસુ લૂછવા માટે તમારે નવરાઈ નથી. આજે કદાચ બે જનતાએ કદાચ આક્રોશ ની અંદર એક પથ્થર મારી દીધો તો શું થયું? કાશ્મીર ની અંદર જે સહન કરે છે ને આપણા સૈનિકો, એ તમને યાદ નથી આવતા? બનાસકાંઠા ની જનતા માટે એક સંવેદનાનો શબ્દ તમે રાહુલ ગાંધી નથી બોલી શક્યા. 12 દિવસે આવ્યા પછી એક સંવેદનાનો શબ્દ નથી બોલી શક્યા તમે સંવેદનાનો. અને ભારતીય જનતા પાર્ટી ની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટી
સાહેબ વચ્ચે મુખ્યમંત્રી પાંચમા દિવસે તો તમારો અભ્યાસ હતી મુખ્યમંત્રી 23 તારીખ નહીં 24 તારીખે ગયા હજી વચ્ચે બોલો છો હજી વચ્ચે બોલો છો જાહેરાત કારણ કે જે રાજનીતિ થઈ રહી છે તેને જોઈને કદાચ લોકો પણ અત્યારે આ સવાલ ઉભો કરી રહ્યા હશે. આ સવાલ સાથે પાછા ફરીશું આના નકડા બ્રેક બાદ. તો પૂરની પરિસ્થિતિ જાણવા માટે ગયા હતા અને થયો હુમલો અને ત્યારબાદ થઈ રાજનીતિ. જી હા, રાહુલ ગાંધી પહોંચ્યા હતા બનાસકાંઠા ધાનેરા અને ત્યાં આ પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. ઠીક છે, રાજનીતિ પણ થઈ રહી છે, પરંતુ આ રાજનીતિ કઈ દિશા તરફ લઈ જઈ રહી છે ગુજરાતને, તે મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. જપનભાઈ આપની પાસે આવીશ. આ રાજનીતિથી લોકોને શું સબક મળશે? કારણ કે બીજેપી તેનો પક્ષ મૂકી રહી છે, કોંગ્રેસ તેનો પક્ષ મૂકી રહી છે, પૂર પીડિતો ભૂલાઈ રહ્યા છે. આગળ વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે, રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, શું તેને લઈને આ રાજનીતિ થઈ રહી છે? જો એક તો કોંગ્રેસે ભારતીય જનતા પક્ષને મોકો આપી દીધો છે, કારણ કે 6 ધારાસભ્યો પૂરગ્રસ્ત, 100 વર્ષમાં ના આવ્યો એવું આ પૂર છે. 75 વર્ષના જે વડીલો છે એમ કે છે કે અમે અમારી જિંદગીમાં આવું પૂર નથી જોયું. એટલે એવા પૂર વખતે 6 ધારાસભ્યો લગભગ પાછલા 6-1 દિવસથી તો બેંગ્લોરમાં છે અને 7-8 દિવસથી ત્યાં એમના મત વિસ્તારમાં નથી. કારણ કે પેલા એમને રિજિયન વાઇઝ અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા ધારાસભ્યોને. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો હતા તો તાજ હોટલમાં અમદાવાદમાં હતા. એટલે લગભગ 7-1 દિવસ હશે કે લોકો છે નહીં. એટલે પ્રશ્ન એ સેન્ટિમેન્ટ ત્યાં છે, એને કોંગ્રેસના લોકો જુદી જુદી રીતે ટેકલ કરે છે. લોકો યાદ રાખશે અને મને લાગે છે લોકો યાદ રાખશે, અને નહીં રાખે તો ભાજપ યાદ રખાવશે. કારણ કે એમનું વિધાનસભાની ચૂંટણી આવે છે, એમને પણ મેક્સિમમ સીટો લાવવાની છે, અને લોકો નેચરલ કોર્સમાં પણ યાદ રાખશે. મને એવું નથી લાગતું મારો ધારાસભ્ય મારા વિસ્તારમાં પૂર વખતે હોય નહીં 7-8 દિવસ. એક સેન્ટિમેન્ટ એનાથી હોય, અને આ સેન્ટિમેન્ટનો જુદા જુદા કોંગ્રેસીઓ જુદો જુદો જવાબ આપે. જેમ શક્તિસિંહે કહ્યું કે એમના પરિવારવાળા સેવા કરે છે, અને પાણી ભરાયા હતા ત્યારે લોકો હતા, એમનો ફોટો જુઓ, પછી ભલે નથી. અહમદભાઈએ કીધું કે તાત્કાલિક આવશે, 1-2 દિવસ માટે જ નથી એવું એ જયારે ગયેલા ત્યારે એમણે કહેલું. અને રાહુલ ગાંધી આજે પત્રકારોને કોઈ પણ જવાબ આપવાથી બચ્યા છે. તમે જો રાહુલ ગાંધીને રાજસ્થાનમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, અહીંથી ગુજરાત પહેલા રાજસ્થાનના પૂરગ્રસ્ત વિસ્તારમાં ગયા હતા, ત્યાં એમને ગુજરાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તરત જ એ કેમેરો છોડીને નીકળી ગયા એમની ગાડી તરફ. ગુજરાતમાં એમણે કોઈ પણ પત્રકાર સાથે વાત નથી કરી. તમે જુઓ કે આટલો મોટો પ્રવાસ છે, વિપક્ષના નેતા છે, બ્રીફ પ્રવાસ છે, પણ ઠીક ઠેકાણે પત્રકારોને પોતાની વાત કન્વે મૂકી શક્યા હોત, પણ ક્યાંય પત્રકારોના પ્રશ્નોનો જવાબ નથી આપ્યો. એક રિપબ્લિક ટીવીના એક બહેન હતા કે જેમણે એમને પેલા બોફોર્સ વિશે પ્રશ્ન પૂછ્યો, ગાડીમાં બેઠા હતા રાહુલ ગાંધી, અને પછી પૂરગ્રસ્ત લોકો વિશે પ્રશ્ન પૂછ્યો. કારણ કે રાહુલે કહ્યું કે હું અત્યારે અહીંયા આ કામથી આવ્યો છું, એટલે બોફોર્સના પ્રશ્નનો જવાબ નહીં આપું. પેલા બેને કીધું તમારા 6 ધારાસભ્યો ત્યાં છે, લોકોની વચ્ચે નથી બેંગ્લોરના રિસોર્ટમાં, એ વિશે તમારું શું કહેવું છે? તો રાહુલે કઈ પણ એનો જવાબ આપ્યો નતો. કારણ કે મને લાગે છે ઇનડિફેન્સિબલ, જેનો બચાવ ના કરી શકાય. એટલે જયરાજભાઈ બોલે પેલા આ સેન્ટિમેન્ટ, એક સેન્ટિમેન્ટ આ ત્યાંના લોકોમાં છે. કોંગ્રેસ જાણે છે, પણ કોંગ્રેસને 2 ચીજ અત્યારે ભેગી થઈ ગઈ છે, એટલે ત્યાં પણ રાખવા પડે એમ છે, રાજ્યસભાની સીટ બચાવી હોય તો, અને અહીં પણ છે. કોંગ્રેસ આ પરિસ્થિતિ જાણે છે પણ ખરે, એટલે આ ડિલેમામાં કોંગ્રેસ, એટલે એનો લાભ, રાજનીતિક લાભ ભાજપ. એટલે જયરાજભાઈ જાય તો જાય કહા, આ પરિસ્થિતિમાં છે કોંગ્રેસ હવે. પેલા તો જપનભાઈ ની વાતનો જવાબ આપું. જપનભાઈ તમે તટસ્થ રીતે એક વાત મને પૂછજો, ને અહીંયા ગુજરાતી જનતાને ઈટીવીના માધ્યમથી જવાબ આપજો કે રાહુલ ગાંધીએ તો વાત કરી જ છે. તમારે જ્યાં ખાતર કીધું, રાહુલ ગાંધીએ 1.5-2 મિનિટ સુધી નિવેદન આપ્યું છે. બધા પત્રકારો ઉભા હતા રૂણી ગામમાં, બાર રૂણી ગામમાં એન્ટ્રી કરી એ પહેલા જવાબ આપી છે. એટલે આપની જે વાત છે, એટલે કદાચ આપણું નિરીક્ષણમાં
કદાચ ધ્યાન પર નહીં આવી હોય એટલે ધ્યાન દોરું છું. હું આગળ વાત કરું, તમે મને એક ઘટના બતાવો. હું તમને કહું અને હું પણ બતાવું. અરે હું પણ બતાવું અને હું રાજનીતિ જાહેર માં છોડો તમારી વચ્ચે. તમે વાત ખોટી નહીં કરો, નહીં મારી વાત છે, મારી વાત હું જાણતો નથી. તમે તટસ્થ વાત કરો. રાહુલ ગાંધીએ શું કહ્યું? રાહુલ ગાંધીએ શું કહ્યું? તમે ગમે ત્યાં પ્રશ્ન પૂછો, રાહુલ ગાંધીએ જે જવાબ આપો, રાહુલ ગાંધીએ શું જવાબ આપો એ બંધાયેલા નથી ભાઈ. મોદી સાહેબ ને તો કેમેરામેન પોતાના હોય છે, એ એક જ પોતાના લઈ ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયા વાળા ફોટોગ્રાફર પોતાના હોય, એ પછી બાકીના મીડિયા ને બધાને આપે ને, એમને એક તરફી જે આપવાનું હોય એ જ તમે વાગી શકો છો. તમારે તો એ રાહુલ ગાંધી તમારી વાત સાંભળે છે, તમને પ્રવેશ આવી દે છે, મોદી સાહેબ તો તમને વાતે કરવા જતા નથી ભાઈ. તારે એ બી તમારે જોડે જોડે કેવું જોઈએ. તમે અમારી વાત કરો, મારી વાત પૂરી કરવા દો, નહીં મારી વાત પૂરી કરવા દો. તમે ક્યારે મોદી સાહેબ જોડે વાત કરી? મોદી સાહેબે ક્યારે વાત કરી મને બતાવો. હું તમને પ્રશ્ન પૂછું છું જપનભાઈ, કે તમે જવાબ આપો મને, કહો તો મોદી સાહેબ એ રોડ શો માં ક્યારે પત્રકાર મને પ્રશ્ન. મારે ખાલી પૂછવું છે, તમે બતાવો એમ કહું છું. મોદી સાહેબે ક્યારે આપ્યો એમ પૂછું. તમે એકવાર રાહુલ ગાંધી ની વાત કરો છો એટલે મારે કેવું. જયરાજભાઈ આપના એમએલએસ ની તો વાત કરો, શું આપને નથી લાગતું કે તેઓએ બનાસકાંઠામાં હોવું જોઈએ, ધાનેરામાં હોવું જોઈએ, પાટણમાં હોવું જોઈએ? હું જવાબ આપું. હા, ટૂંકમાં જવાબ આપજો, પછી એટલો માંડશું કે તમારે જે પ્રશ્ન પૂછ્યો છે પૂરેપૂરો મારે જવાબ તો આપવો પડશે. પહેલા ચાર દિવસ ગોવા ભાઈ જોઈતા ભાઈ ત્યાં જ હતા, બરાબર. અને હું જો આપણે તૈયારી હોય તો હું ફોટા બતાવું. ઠીક છે, તમારો સમય બગડશે. ઓકે, પછી ક્યાં? પછી ક્યાં? હતા જ. એટલે સવાલ એ નથી, તમને કહું, અમારે 26 તારીખે જે દિવસે અહેમદભાઈ પટેલ સાહેબે ફોર્મ ભર્યું ને, એ દિવસે ગોવા ભાઈ હાજર જ નહોતા રહ્યા. વાત તમે સમજો, એ વખતે મીડિયા જેમ કેતું હતું કે આટલા આટલા ધારાસભ્યો હાજર નથી, એ વખતે બી અમારે ત્યાંથી શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે ઘણા બધા અમારા ધારાસભ્યો બનાસકાંઠાના પૂરમાં રોકાયેલા છે, એમના વિસ્તારોમાંથી નીકળી શકાય એવી સ્થિતિ નથી. ના, એટલે તમને અમારી સાચી વાત તમારે માનવાની. આટલી બધી ચોખવટ કરવાની જ ન હોય, દૂધનું દૂધ ને પાણીનું પાણી ગુજરાતની જનતા જાણે. જ્યાં સુધી વરસાદ હતો ત્યાં સુધી ધારાસભ્ય અહીંયા હતા, એમના ચારે ચાર. વરસાદ બંધ થઈ રિલીફ કામ શરૂ કરવાનો સમય આવ્યો, એના ધારાસભ્યો ત્યાં બેંગ્લોર જલસા કરવા જતા. સવાલ ચૂંટાયેલા પ્રતિનિધિને કઈ પ્રાયોરિટી આપવી, પાર્ટીએ કઈ પ્રાયોરિટી આપી, એ આ પાર્ટીને ખબર જ નથી. અને અમારી ઉપર આક્ષેપ કરે છે કે તમે ધારાસભ્યોને ખરીદી લીધા. અરે ભાઈ, તમારા એવા સવાલ ઈ છે કે મને બોલવા દે, મારી પાર્ટીનો પણ તમે હમણાં મુદ્દો ડાય, એમાં ક્યાં આત્મારામનું ધોક્યો આવ્યું હતું? કોંગ્રેસ છે એ આજે ડૂબતી નાવ છે. જયારે નાવ ડૂબતી હોય ત્યારે એના જે ખલાસી હોય એ પોતે મરી જવા તૈયાર ન હોય, એટલા માટે કોંગ્રેસના લોકો એ ડૂબતી નાવમાં કેટલાક લોકોને બચવું છે ને એ લોકો અમારી સાથે આવે છે. મૂળ પ્રશ્ન આવો છે. હવે કોંગ્રેસ એના ધારાસભ્યોને બચાવી નથી શકતી, એના માટે રાજ્યસભાની એક સીટ બહુ મહત્વની છે, બનાસકાંઠાની જનતા મહત્વની નથી. એના માટે રાહુલ ગાંધી માટે જેએનયુનું કેમ્પસ મહત્વનું હતું, જ્યાં દેશ વિરોધી નારા લાગ્યા હતા એ મહત્વનું હતું. ત્રીજે દિવસે ત્યાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા, મોદી 4 દિવસ સુધી અહીંયા શબ્દ કહેવાની ડૂબને વાલે કો તિનકે કા સહારા ચાહિયે, હવે આ તિનકો કોણ બન્યું છે તે જોવાનું રહેશે. અને આમાં પૂર પીડિતો શું ભૂલાઈ ગયા છે આ સવાલ કદાચ પૂર પીડિતો પણ યાદ રાખશે. રજા, નમસ્કાર.